નવસારીના ગૌરીશંકર મોહલ્લા ખાતે આવેલ કન્યા શાળાના પટાંગણમાં નવસારી નગરપાલિકાની કન્યા શાળાનું લોકાર્પણ તથા હીરક મહોત્સવનો કાર્યક્રમ રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવસારી નગરપાલિકા દ્વારા રૂપિયા 1.23 કરોડથી વધુના ખર્ચે કન્યા શાળા બનાવવામાં આવી છે, જેનું લોકાર્પણ તથા હીરક મહોત્સવના કાર્યક્રમમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે સાંસદ સીઆર પાટીલ તથા સ્થાનિક ધારાસભ્યો આરસી પટેલ અને પિયુષ દેસાઈ તેમજ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એમાંથી કઈક બહાર નીકળીને વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ, ઇતર વાંચન, લાંબા જાહેર જીવનમાં સાથે ચાલવું અઘરું છે. તમે 60-60 વર્ષ સુધી સાથે રહ્યા, સાથે ચાલ્યા, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવું સુંદર મજાનું 125 કરોડના ખર્ચે મકાન મંદિરમાં મૂર્તિ કરતા મહંતનું મહત્વ વધારે હોય છે. મૂર્તિમાં શ્રદ્ધા, આશા, વિશ્વાસ, પણ પ્રત્યક્ષ આવો બેસો. ખૂબ જ ઘણી ગાંઠી નગરપાલિકાઓ શિક્ષણ સમિતિનું સંચાલન કરે છે. આમ રાજ્યમાં પ્રાથમિક શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા થાય છે, પણ જેટલી નગરપાલિકાઓ આ કામ કરે છે એમાં શ્રેષ્ઠ કામગીરી રાજ્યમાં નવસારી નગરપાલિકા કરે છે. આજે 60 વર્ષ શિક્ષણ કાર્યમાં પૂરા કરવા બદલ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નવા બનાવેલું મકાન એનું પણ લોકાર્પણ મારા હસ્તે થયું છે. મારા બંને સાથીઓ નરેશભાઈ અને પિયુષભાઈ એ પણ આખા વિસ્તારની સમસ્યાઓની વિધાનસભામાં, સચિવાલયમાં જે રીતે રજૂઆત કરે છે એના કારણે શહેર જિલ્લાનો જે વિકાસ થાય છે એમને પણ અભિનંદન આપું છું. સમાજને પણ આ કાર્યમાં જોડાવવા માટે, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અમે એકમ કસોટી, મિશન વિદ્યા, વર્ગદીઠ શિક્ષક, વિષયદીઠ શિક્ષક એ દિશામાં જે અમે આગળ વધી રહ્યા છીએ એમાં નરેન્દ્રભાઈ કહે છે એમ સૌનો સાથ સૌનો વિકાસ. રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ એ પાયાની બાબત છે અને એમાં સૌ સાથે જોડાઈએ, રાષ્ટ્ર નિર્માણનું કામ કરીએ. સૌને શુભેચ્છાઓ. અમે કેસ ટુ કેસ કરીશું, અમે કોઈને અન્યાય ન થાય એનું ધ્યાન રાખીશું.